ગમે તે સિઝનમાં ગમે તે ટાઈમે ખાવાની મજા પડે એવા ભજીયા આજે કંઈક નવી રીતે બનાવીશું અને હું આગ્રહ રાખીશ કે શિયાળામાં તમે આ રીતે ભજીયા બનાવો આ ભજીયા બનાવવામાં આજે મેં મુખ્યત્વે લીધો છે મકાઈનો લોટ પીળી મકાઈનો લોટ સફેદ મકાઈનો લોટ પણ આવતો હોય છે પણ આજે મેં ભજીયા પીળી મકાઈના લોટથી બનાવ્યા છે તો ચાલો સુપર સહેલીયાથી હું દીપા તમને આ પરફેક્ટ રેસીપી બતાવું જેમાં આપણે મકાઈના લોટની સાથે બેસનનો પણ ઉપયોગ કરવાના છે અને ઘઉંના લોટનો પણ ઉપયોગ કરવાના છે બેસન અને ઘઉંના લોટનો ઉપયોગ ખાસ એટલે કરવાનો કેમ કે આ જે મકાઈનો લોટ આપણે લીધો છે પીળી મકાઈનો લોટ એમાં ગ્લુટરનું પ્રમાણ બિલકુલ નથી હોતું એમાં ફાઇબર વધારે હોય શરીરને ઉર્જા આપે કેમ કે એમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે હોય છે એટલે શિયાળામાં મકાઈના લોટનો ઉપયોગ વધારી દેવો જોઈએ એટલે મને વિચાર આવ્યો કે આજે આપણે આ લોટમાંથી ભજીયા બનાવીએ બેસન અને ઘઉંના લોટ એડ કરવાથી આપણને જોઈએ છે એવું પ્રોપર ટેક્સચર મળશે ભજીયાનો પ્લસ ટેસ્ટમાં પણ આપણને વધારે ખાવાના ગમશે એકદમ ટેસ્ટી લાગશે તો જોઈ શકો છો સૌથી પહેલાં એક બાઉલમાં લઈ લઈએ અડધો કપ જેટલો મકાઈનો લોટ સાથે સાથે અહીંયા પા કપ જેટલું બેસન લીધું છે બેસન કે ચણાનો લોટ અને સાથે સાથે અહીંયા એક મોટી ચમચી ભરીને ઘઉંનો લોટ લીધો છે તો આ રીતે માપ રાખવું બેસનના લોટનું મકાઈના લોટનું અને ઘઉંના લોટનું સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો પણ પીળી મકાઈનો લોટમાં કલર ભજીયાનો સરસ લાગશે સાથે અહીંયા એક લીલું મરચું અને કાંદો લેવાનો છે સૌથી પહેલાં લીલું મરચું અને કાંદાને આપણે બારીક સુધારી લઈએ આ રીતે લીલું મરચું જે સાધારણ તીખું છે એવું મેં લીધું છે તમે એકદમ વધારે તીખું ખાવાનું ગમતું હોય તો પહેલાં લવિંગિયા મરચાં એકદમ તીખા આવે છે એકદમ ડાર્ક ગ્રીન કલરના એ પણ લઈ શકો છો મરચું આ રીતે સ્લાઇસ કરી અને એડ કરવાનું છે અને કાંદાને એકદમ બારીક સુધારીને એડ કરવાના છે આ રીતે કાંદો એડ કરી લઈશું સુધારીને જો તમે કાંદો ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો અહીંયા તમે લસણની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ ઘણો સારો લાગતો હોય છે તો જુઓ આપણે કાંદા અને લીલું મરચું સુધારી અને હવે એડ કરી દઈએ આપણા જે લોટનું મિક્સચર છે એમાં સાથે સાથે અહીંયા આપણે અડધી ચમચી જેટલું આખું જીરું હાથેથી મસળીને એડ કરવાનું છે ફ્રેન્ડ્સ રેસીપીમાં ખૂબ જ ઓછા મસાલા કર્યા છે પણ બહુ જ સરસ એનો ટેસ્ટ લાગતો હોય છે તો જુઓ આ રીતે જીરું આપણે એડ કરી લીધું છે સાથે સાથે અહીંયા જતું આવતું લાલ મરચું પાંચ ચમચી જેટલું મેં એડ કર્યું કેમકે લીલું મરચું આપણે એડ કર્યું છે એટલે લાલ મરચું કલર પૂરતું થોડુંક અજમો પાંચ ચમચી જેટલો કેમ કે બેસન છે એટલે અજમો એડ કરીશું તો સારો ટેસ્ટ લાગશે ધેટ્સ ઓલ હળદર નાખવાની બિલકુલ જરૂર નથી કેમ કે મકાઈ પીળી છે એટલે ભજીયા સરસ પીળા દેખાશે મીઠું નાખી દીધું મેં પોણી ચમચી જેટલું બધું હલાઈને મિક્સ કરી દઈશું અને હવે અહીંયા થોડું થોડું કરીને પોણો કપ જેટલું પાણી એડ કરી અને આપણને જોઈએ છે એવું પરફેક્ટ ભજીયાનું ખીરું તૈયાર થઈ જશે જોઈ શકો છો પહેલાં મેં આ અડધો કપ જેટલું પાણી એડ કર્યું પણ હજુ એકદમ કઠન બેટર આપણું લાગી રહ્યું છે એટલે ફરીથી પા કપ જેટલું પાણી એડ કરી અને પરફેક્ટ લોટ આપણને જોઈએ એવો તૈયાર થઈ ગયો આ રીતે આવો લોટ તૈયાર કરવાનો છે એટલે કે ભજીયાનું ખીરું આ રીતે થોડું ઢીલું આટલી કન્સિસ્ટન્સીનું રાખવાનું છે બેસન અને ઘઉંના લોટના લીધે એનું ટેક્સચર બહુ જ સરસ એકદમ પરફેક્ટ આવી ગયું છે ફ્રેન્ડ્સ આ રીતે ભજીયા બહુ જ ક્રિસ્પી થાય છે અને અંદરથી એકદમ પોચા ખાવાની મજા પડે અને ટેસ્ટમાં એકદમ યમી શિયાળામાં આ એક બેસ્ટ ઓપ્શન છે હવે વાત રહી કોથમીર કે પછી મેથીની ભાજી એડ કરવાની તો એ પણ તમે કરી શકો છો કોથમીર થોડી બારીક સુધારેલી એડ કરી શકાય મેથીની ભાજી હોય તો એ પણ થોડી બારીક સુધારી ધોઈ અને એડ કરી શકાય આજે હું ઝટપટ બનવા માટે કસૂરી મેથી એડ કરી રહી છું એનો ટેસ્ટ પણ સરસ લાગતો હોય છે એક ચમચી ભરેલી કસૂરી મેથી હાથથી મસળીને એડ કરી સરખી રીતે મિક્સ કરી લીધું બીજી બાજુ થોડું તેલ તાવડીમાં ગરમ કરવા માટે મૂકી દીધું એ દરમિયાનમાં દસેક મિનિટ માટે ખીરું થોડું રેસ્ટ થશે જ્યાં સુધી તેલ ગરમ થઈ જશે તેલ થોડું ગરમ થઈ જાય એટલે પાંચ ચમચી જેટલો સોડા એડ કરીશું ખાવાના સોડા સોડા એડ કરી અને એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો જો આપણું આ પરફેક્ટ ખીરું તૈયાર છે કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે આ એક બીજી રીતે તમને હાથમાં એટલે કે ખીરામાં હાથ બોળ્યા વગર જો ભજીયા બનાવવા હોય તો આ રીતે પરી કે પછી આપણી પાસે જે કળછી હોય આ થોડી મોટી કળછી છે પણ એકદમ નાની સાઇઝની આવી બાળકી જેવી કળછી આવતી હોય એનો ઉપયોગ ભજીયા બનાવવા માટે કરી શકો છો જેનાથી ભજીયા એક સરખા થશે અને ખીરામાં હાથ બોડવાની જરૂર નહીં પડે જો આ જે પરી છે તેલની પરી એનો ઉપયોગ કરીને હું તમને ભજીયા બનાવવાનું બતાવું તો પરીને આ રીતે તેલમાં થોડી ગરમ કરી લેવી તેલ પણ થોડું સરખું ગરમ થયેલું હોવું જોઈએ સરખા ગરમ થયેલા તેલમાં થોડું આ રીતે પરીને રાખવાની છે એટલે એ થોડી ગરમ થઈ જશે થોડું તેલ અંદર તમે જોઈ શકો છો એક બે ટીપા જેટલું ગરમ તેલ છે અને હવે આ રીતે ચમચીથી આ પરીમાં આપણે જે મિક્સર છે ભજીયાનું ખીરું છે એ મૂકી દઈશું અને અંદર પરીને સીધે સીધી ગરમ તેલમાં ડીપ કરી દઈશું મીડિયમ સ્લો ફ્લેમે આ રીતે એને થવા દઈશું થોડીક જ વારમાં આ રીતે ખીરું પરીની બહાર નીકળી જશે એટલે કે એ સરખી રીતે થોડું કાચું પાકું તળાઈ ગયું છે આરામથી બહાર નીકળી જશે અને બસ ફરીથી આપણે આ રીતે બીજું ભજી પાડી લેવું તો આ રીતે એકદમ એક સરખા યુનિફોર્મ ભજીયા બનતા હોય છે અને બીજું કે કોઈને એવું ગમતું ના હોય કે હા ખીરામાં હાથ બળવાનો તો આ રીતે કરી શકાય પરી કરતાં પણ તમે જો લાંબી કળછી જે કહે છે નાની આપણી પાસે હોય તો એનાથી પરફેક્ટ એક સરખા સરસ ભજીયા આ રીતે બને એટલું યાદ રાખવાનું કે જે આ રીતે પરી કે કળછીનો જે આપણે ઉપયોગ કરીએ એ ગરમ રહેવી જોઈએ તો જ આપણું પરફેક્ટ ફટાફટ કામ થાય આ રીતે તમે કરી શકો કા પછી આપણે ખીરામાં હાથ બોડી એક સરખા યુનિફોર્મ ભજીયા પણ બનાવી શકીએ છીએ તો જુઓ મીડિયમ ફ્લેમે સરસ ગોલ્ડન કલરના ભજીયા આપણે તળી લઈશું સરખા ગરમ થયેલા તેલમાં મીડિયમ ફ્લેમે ભજીયા તળી અને આ રીતે એને ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું એક્સ્ટ્રા બધું તેલ એ થઈ જાય જોઈ શકો છો બહારથી એકદમ સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે અંદરથી પોચા હવે આપણે આ રીતે ખીરામાં હાથ બોડીને પણ ઝડપથી ભજીયા બનાવી શકીએ છીએ અને એકદમ પરફેક્ટ પ્રેક્ટિસથી એકદમ યુનિફોર્મ એ પણ બનતા જ હોય છે જોઈ શકો છો સરસ ગરમ થયેલા તેલમાં ભજીયા થોડા ફેરવતા જવું અને મીડિયમ ફ્લેમે એને તળી લેવાય એટલે અંદરથી બિલકુલ કાચા ના રહે સરસ ગોલ્ડન કલરના ભજીયા તળી લઈશું ભજીયાની મજા માણી શકીએ છીએ લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે તો જોઈ શકો છો આ એક નવા ટેસ્ટમાં મકાઈના લોટમાંથી બનતા ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ શિયાળામાં મકાઈના લોટનો ઉપયોગ વધારી દેવો જોઈએ ફાઈબરથી ભરપૂર શરીરમાં ઉર્જા આપે એવા આ મકાઈના ભજીયા બસ ક્યારેક એક નવા ટેસ્ટમાં શિયાળામાં ટ્રાય કરી શકાય થેન્ક યુ ફોર વોચિંગ